પંચમહાલના શહેરમાં ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશથી આ સંઘ સાથે જોડાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા આચાર્ય તેમજ શિક્ષકો જૂની પેન્શન યોજના તેમજ શિક્ષણ બચાવ સહિત અન્ય વિવિધ પડતર પ્રશ્નોને લઈને મૌન ધરણા પર બેઠ્યા ત્યારે રાજ્ય સરકાર શિક્ષકોની ભરતી કરવા સહિતના અનેક પડતર પ્રશ્નોનો તત્કાલીન નિકાલ નહીં લાવે તો આવનાર દિવસોમાં શૈક્ષણિક સંઘ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવશે। गुजरात राज्य शैक्षणिक संघ संकलन समिति द्वारा माध्यमिक अने उच्चतर माध्यमिक शालाओं विविध प्रश्नों ने लईने अनेक रजूआतो राज्य सरकार ने करवा छता पड़तर प्रश्नों निकाल नहीं आवता हवे आंदोलन करवाना मूड में हो एम कहिए तो नवाई नहीं। गुजरात राज्य शैक्षणिक संघ संकलन समिति साथ जोड़ायेला पंचमहालना शहरा तालुकाना माध्यमिक अने उच्चतर माध्यमिक शालाओं में फरज बजावता आचार्य अने शिक्षकों जूनी पेन्शन योजना શિક્ષકોની કાયમી ભરતી વર્ધિત પેન્શન યોજના ધારકોને 300 રજાઓનું નિવૃત્તિ સમય રોકડમાં રૂપાંતર આપવું વહીવટી કર્મચારીઓને બઢતી આપ્યા બાદ ભરતી કરવી આચાર્યોને તારીખ 5/1/65 ઇજાફો આપવો તે સહિતના વિવિધ પડતર પ્રશ્નોને લઈને મૌન ધરણા પર બેઠ્યા હતા ત્યારે પંચમહાલ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા જિલ્લાના દરેક તાલુકા મથક ખાતે મૌન ધરણા કાર્યક્રમમાં શૈક્ષણિક સંઘ સાથે જોડાયેલા મોટી સંખ્યામાં આચાર્ય અને શિક્ષકો જોડાઈને હવે જૂની પેન્શન યોજના સહિતના અનેક પ્રશ્નોને લઈને સરકાર સામે ઉગ્ર વિરોધ કરનાર છે જ્યારે રાજ્ય સરકાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા આચાર્ય અને શિક્ષકોની વિવિધ પડતર માંગણીઓની વહેલી તકે સ્વીકાર કરવામાં આવે એ પણ જરૂરી લાગી રહ્યું છે। જો રાજ્ય સરકાર આ બાબતને ગંભીરતાથી નહીં લે તો લોકસભાની ચૂંટણીમાં આની અસર જોવા મળે તો નવાઈ નથી। ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અને પંચમહાલ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ મુજબ આજે શહેરા તાલુકાના સંચાલકો આચાર્યશ્રી તમામ શિક્ષકો અને તમામ વહીવટી કર્મચારી મિત્રો શહેરા તાલુકાની જે અમારી 50 ગ્રાન્ટેડ શાળાઓ છે એના તમામ કર્મચારી મિત્રો આજે અહીંયા ધરણાના કાર્યક્રમમાં ઉપસ્થિત છે। 12-3 રાજ્યભરમાં આ કાર્યક્રમ છે। અમારી શિક્ષણને બચાવો ખાસ માગણી છે। શાળાની અંદર કર્મચારીઓની ભરતી આજે છેલ્લા 10-15 વર્ષથી શાળામાં ક્લાર્ક, પટાવાળા, ગ્રંથપાલ, પીટી ટીચર, વ્યાયામ ટીચર આની ભરતી જ નથી થઈ અને સરકાર એક બાજુ શિક્ષણની સારી વાત કરે છે ત્યારે શાળામાં કર્મચારી ન હોય તો શિક્ષણ ન થઈ શકે અને જેથી કરીને શિક્ષણ બચાવો એ અમારો આજનો ઉદ્દેશ છે। કર્મચારીઓને જૂના કર્મચારીઓને તમામને ઓપીએસ ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ છે। 2005 પછીના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ નથી તો આ કર્મચારીઓને ઓપીએસનો લાભ આપવામાં આવે। આચાર્યોની જે ભરતી થાય છે આચાર્યને એક પણ ઇજાફાનો આજે લાભ નથી। શિક્ષકમાંથી આચાર્ય બને છે ત્યારે એને એક પણ રૂપિયાનો પ્રોફિટ થતો નથી એની સામેની જવાબદારીઓ ઘણી બધી વધતી હોય છે। 5/1/65 પરિપત્ર મુજબ જો એક ઇજાફો એમને વધારાનો આપવામાં આવે તો પહેલાં પણ આપવામાં આવતો હતો એ રીતે ઇજાફો આપવામાં આવે એ અમારી માગણી છે। પરિણામ આધારિત ગ્રાન્ટ એક બાજુ સરકાર પરિણામની વાત કરે અને બીજી બાજુ પરિણામ ઓછું આવે છે ત્યારે 30%થી નીચેવાળાને 0% ગ્રાન્ટ એટલે એને વહીવટી એક પણ રૂપિયો ગ્રાન્ટ મળતી નથી। આમ તો ખરેખર જેને જરૂર છે એને વધારે મદદ કરવી જોઈએ ગ્રામ વિસ્તારની શાળાને એને બદલે ત્યાં એક પણ રૂપિયાની મદદ નથી થતી આર્થિક ગ્રાન્ટ પણ આપવામાં આવતી નથી। આવા અમારા મુખ્ય પ્રશ્નો છે કે શિક્ષકોની ભરતી પણ કરો, શિક્ષકોની ભરતી પણ કાયમી ધોરણે કરો। અત્યારે પ્રવાસી શિક્ષકની ભરતી પણ હમણાં 1.5 મહિના પછી મંજૂરી મળે છે, આજ દિન સુધી ઘણી વખત તો ઘણી સ્કૂલોમાં મંજૂરી પણ નથી મળી તો 2 માસ માટે શિક્ષણ કાર્ય બગડ્યું પણ ખરું। એટલે આવા બધા પ્રશ્નોથી ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ સામે અમારી સંકલન સમિતિ દ્વારા તમામ તાલુકા સ્થળે આ ધરણા કાર્યક્રમ યોજાયો છે। નેક્સ્ટ વીકમાં પણ તમામ શાળામાં તમામ કર્મચારીઓ બ્લેક શર્ટ, બ્લેક પેન્ટ પહેરીને બ્લેક સપ્તાહની ઉજવણી કરી અને સરકારને જાગૃત કરશે। પ્રવીણ સી ડી સોલંકી, અધ્યક્ષ પંચમહાલ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ। પ્રિતેશ દરજી સાથે લાઈવ 24 ન્યૂઝ પંચમહાલ।